ओम श्री गणेशाय नमः। तो मित्रों स्वागत है आपनु अपनी यूट्यूब चैनल भक्ति कीर्तन संग्रह में। मित्रों आज ना आ वीडियो में आपने भादरवा सुद अष्टमी ना दिवसे आवतु व्रत एटले के धरो आठम व्रत विषे बात करवाना छे। आज ना आ वीडियो में हूँ आपने जणावीश के आ व्रत केवी रीते करवू जोईए, आ व्रत में कई बातों ध्यान राखवू जोईए, आ व्रत करवाथी आपणे तेनुं शुं फळ मळे छे अने वीडियोना अंतमां हूँ आपने आ व्रतनी कथा पण कहीश। तो अंत सुधी मारी साथे जोड़ायेला रहेजो अने अगर जो वीडियो पसंद आवे तो वीडियो ने लाइक करी तमारा मित्रोंने शेर करी देजो। मित्रों धरो आठम एटले के कोईपण माता माटे पोतानी संतान करवा माटेनुं वधु एक व्रत। आना सिवाय बीजा अनेक पण व्रतो छे कि जे माता पोताना संतानना रक्षण माटे करती होय छे, एटले के जीवंतिका मातानुं व्रत, जीवरतनुं व्रत, आवा अनेक घणा व्रतो छे अने दरेक व्रतनो महिमा अने तेनी कथा अलग अलग होय छे कि जे श्रद्धा अने भक्तिभावपूर्वक करवामां आवे तो ते व्रतनुं आपणने फळ पण मळे छे। तो तेवुं ज कंईक आ धरो आठમનું व्रत छे, તેથી સ્ત્રીઓએ આ દિવસે ધરો આઠમનું વ્રત રાખવાનું રહેશે અને આ ધરો આઠમ ઉપરાંત આ ભાદરવા સુદ આઠમે રાધાષ્ટમી, દુર્ગાષ્ટમી અને રામાપીરના નોરતા ચાલી રહ્યા છે તો તેનો પણ દિવસ છે અને સાથે સાથે ગણેશોત્સવ પણ ચાલુ છે। તો જોવા જઈએ તો આઠમના દિવસે ઘણા વ્રત અને તહેવારો ભેગા થાય છે કે જેથી કરીને આ ભાદરવા સુદ આઠમનું મહત્વ અન્ય આઠમ કરતાં વધી જાય છે। અને મિત્રો આજે રાધાષ્ટમી છે તો આ રાધાષ્ટમીની વ્રતકથા મહાત્મયનો પણ અમે એક વિડીયો બનાવ્યો છે, તો અવશ્ય આપ આજના દિવસે તે કથા પણ સાંભળજો। તો મિત્રો હવે આપણે વિડીયોમાં આગળ વધીએ, તો હવે હું તમને ધરો આઠમની વ્રતવિધિ વિશે જણાવું કે કેવી રીતે આ વ્રત કરવાનું હોય। મિત્રો સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે આ ધરો એટલે શું। તો આ ધરો એટલે કે એક પ્રકારનું ઘાસ કે જેને આપણે દુર્વા તરીકે પણ ઓળખીએ છીએ। આ ગણેશોત્સવમાં ગણેશજીની પૂજા માટે આપણે આ ઘાસનો જ ઉપયોગ કરીએ છીએ અને એવું પણ કહેવાયું છે કે ગણેશજીને આ ઘાસ અતિ પ્રિય છે અને આ ધરો ઘાસને આપણે માતા પણ કહીએ છીએ, કેમ કે આપણે આ ધરતી ઉપર પગ રાખીને ચાલીએ છીએ અને સદૈવ માતા આપનું રક્ષણ કરે છે। આજના દિવસે સવારે વહેલા ઉઠીને નિત્યક્રમ કરીને નાહી ધોઈને સૌ પ્રથમ ધરોની પૂજા કરવાની હોય છે, ધરોની પૂજા કરવાની હોય છે। જો આપની આસપાસ ક્યાંય ધરો હોય તો ત્યાં જઈને પણ આપ પૂજા કરી શકો છો, અથવા જો આપની આસપાસ ક્યાંય હોય નહીં તો આપ કોઈ જગ્યાએથી લઈને આપના ઘરે પણ આ ધરો માતાની પૂજા કરી શકો છો। આજના દિવસે ચોખાના લોટના લાડુ, ફણગા ફૂટેલા કઠોળના વડા પણ ખાવામાં આવે છે અને આ વ્રત સ્ત્રીઓએ જ કરવાનું હોય છે અને ઘણી સ્ત્રીઓ તો આ ધરો આઠમના દિવસથી 16 દિવસ સુધી મહાલક્ષ્મી માતાનું વ્રત પણ કરે છે અને આજનો દિવસ એકટાણું કરવાનું હોય છે। તો મિત્રો આ રીતે આ ધરો આઠમનું મહાત્મય અને વ્રતની વિધિ છે। આવો હવે આપણે આ ધરો આઠમ વ્રતની કથા સાંભળીએ। તો હવે આ કથા ધ્યાનપૂર્વક અંત સુધી મારી સાથે સાંભળજો। એક ગામમાં સાસુ ને વહુ રહે, બંને સંપીને રહે ને આનંદ કરે। સાસુ જે કાંઈ કામ બતાવે તે વહુ ઉમંગથી કરે, સાસુનું વચન કદી ઉથાપે નહીં, કુથલી કરે નહીં અને સેવા કરે। તેવી જ રીતે સાસુ પણ વહુનું માન રાખતી હતી। જે ઘરમાં સાસુ વહુ સંપીને રહેતા હોય તે ઘરમાં સદાય શાંતિ જ રહે છે અને એવામાં ભાદરવા સુદ આઠમ એટલે કે ધરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો। આ દિવસે સાસુમાએ દરરોજની જેમ કહ્યું કે ખેતરમાં મજાનું ઘાસ ઉગ્યું છે, માટે વાઢીને ભારો બાંધી લાવો, અને વહુ કહે કે બા હું ધરો આઠમનું વ્રત કરું છું એટલે આજે મારાથી ઘાસ ન કપાય, કાલે હું તમને જરૂર લાવી આપીશ। સાસુ બળજબરીથી વહુને લઈ જવા તૈયાર થઈ અને વહુ ત્યારે મૂંઝણમાં પડી ગઈ કે હવે મારે કરવું શું, ધરો આઠમના વ્રતમાં તો ઘાસ કપાતું નથી અને મારો નાનો છોકરો છે તેને હું ક્યાં રાખીશ। અને ત્યારે તે ધરો માતાને પોતાના બાળકના રક્ષણ માટે પ્રાર્થના કરીને ઘોડિયામાં સુવાડીને દાતરડું હાથમાં લઈને કમાડ બંધ કરીને
ના મરજી હોવા છતાં પણ સાસુ સાથે ઘાસ વાઢવા ચાલી જાય છે। ખેતરમાં જઈને સાસુએ તો ઘાસ વાઢવા માંડ્યું અને વહુ પણ ઘાસ વાઢવા માંડી, પરંતુ તે એ વાતનું ધ્યાન રાખતી હતી કે ધરો ઘાસ કપાય નહીં। અને ત્યાર પછી બંને ઘાસ વાઢી લીધી અને બંને ઘાસ વાઢી લીધા પછી ભારા બાંધીને ઘેર જવા નીકળી અને થોડે રસ્તે ચાલ્યા ત્યાં તો નગરના કોઈકે આવીને જણાવ્યું કે તમારા ઘરમાં તો આગ લાગી છે। અને આ સાંભળીને સાસુઓ બંને ગભરાઈ ગયા અને બંને ભારાને પડતા મૂકીને ઘરે દોડી ગઈ। અને ઘરે ઘોડિયામાં ફૂલ જેવો છોકરો સૂતો હતો, તેથી સાસુઓને તે છોકરાની ચિંતા થવા લાગી। પરંતુ વહુને માતાજી ઉપર આશા હતી કે ધરો માતા અવશ્ય મારા બાળકની રક્ષા કરશે, પરંતુ તેની સાસુ તો ડરી જ ગઈ હતી। અને ઘરે આવીને સાસુ વહુએ જોયું તો આખું ઘર આગમાં ભરખાઈ ગયું હતું। અને જ્યારે આગ ઠરતા ધુમાડો નીકળતો બંધ થયો એટલે વહુએ ઘરમાં જઈને તપાસ કરી। છોકરાના ઘોડિયા ઉપરને ચારે આજુબાજુ લીલી ધરો વીંટાઈ ગઈ હતી અને ઘોડિયામાં સૂતેલો છોકરો રમી રહ્યો હતો। અને ત્યારે મનોમન વહુએ માતાજીને ધન્યવાદ કહ્યું અને વહુને પણ થયું કે મારું વ્રતનું મને ફળ મળ્યું, માતાજી મારા વ્રતથી પ્રસન્ન થયા છે અને તેથી જ આજે મારા ઘોડિયામાં મારો છોકરો સૂતો સૂતો રમતો હતો। અને ત્યાર પછી વહુએ છોકરાને ઘોડિયામાંથી બહાર કાઢ્યો અને સાસુના હાથમાં મૂકતા કહ્યું કે માં, મને ધરો આઠમનું વ્રત પડ્યું છે, ધરો માના પ્રતાપથી છોકરો બચ્યો છે। અને સાસુ ધરો આઠમના વ્રતનો પ્રભાવ સમજી ગઈ અને ત્યારથી જ ધરો આઠમના દિવસે ઘાસ વાઢવાનું બંધ કરી દીધું। અને તે દિવસથી લઈને આજ દિવસ સુધી આપણે પણ આ ભાદરવા સુદ આઠમના દિવસે આ ધરો આઠમનું વ્રત કરીએ છીએ। અને આજના દિવસે ખેડૂત લોકો અને અન્ય લોકો ઘાસને વાઢતા નથી। એ ધરોમાં તમારું વ્રત કરનાર વહુને તમે જેવી રીતે ફળ્યા તેવા જ તમારું આ વ્રત કરનાર, વિડીયો જોનાર અને વિડીયો સાંભળનાર તમામને ફળજો। તો બોલીએ ધરો માત કી જય। તો મિત્રો, આશા છે કે આપ સૌ લોકોએ આ ધરો આઠમની વ્રતકથા ધ્યાનપૂર્વક મારી સાથે અંત સુધી સાંભળી હશે અને આપ સૌ લોકોએ પણ આ ધરો આઠમનું વ્રત કર્યું હશે। અને જો મિત્રો આપનાથી કોઈ પણ વ્રત ન થાય તો નિરાશ થવું નહીં, કેમ કે જો આપણું સ્વાસ્થ્ય સારું હોય અને શરીર સાથ દે જ તો જ કોઈ પણ વ્રત રાખવું, અન્યથા તે વ્રત રાખવું નહીં। અગર જો આપણું શરીર અને સ્વાસ્થ્ય સારું હશે તો જ આપણે ભવિષ્યમાં ભગવાનની ભક્તિ કરી શકીશું। તેથી આપની અનુકૂળતા અનુસાર જ કોઈ પણ વ્રત રાખવું। તો મિત્રો, આવા જ અવનવા વિડીયો જોતા રહેવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને શેર કરી દેજો કે જેથી તે લોકોને પણ આ ધરો આઠમની વ્રતકથા સાંભળવા મળે। તો મિત્રો, આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ।